આ દુનિયાનો સૌથી કિંમતી ખજાનો બાળપણની યાદો. આ યાદોમાં આઝાદીની ખુશ્બુ છે, સત્યાગ્રહની મહેક છે. હું તો બહુ નાનો હતો, વધારે સમજ પણ નહોતી, પણ મારા બાપુજી અને મારા દાદાજી બંને સ્વાતંત્ર્ય સેનાની હતા, અને આવા તો હજારો લાખો લોકોના કપરા સંઘર્ષ પછી આપણો દેશ આઝાદ થયો. પણ આ કોઈ ખુશીની વાત નહોતી. 200 વર્ષ પછી જે આઝાદી મળવાની હતી એની કિંમત કોડીની રહી જાત. કેવી રીતે? એ વખતે ભારત નાના મોટા 562 દેશી રજવાડાઓમાં વિખરાયેલું હતું. અરે વિચારો શું થાત, જો ગુજરાત એક જુદો દેશ હોત, સૌરાષ્ટ્ર અને ભાવનગર એક જુદો દેશ હોત, અને આપણે એ દેશમાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર હોત. પણ એવામાં એક સાહસવીર ધરતીપુત્રે આ લોડાના ચણા ચાવવા બરાબર પડકાર ઝીલ્યો અને પોતાની રાજકીય કુનેહથી, થોડી સમજાવટ અને થોડી સખ્તીથી દેશને બનાવ્યું એક આઝાદ અને અખંડિત હિન્દુસ્તાન. ખબર છે કોણ હતા એ? એ હતા આપણી જ માટીના, આપણી જ ધરતીના પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ. ખેડૂત પુત્ર, લોહ પુરુષ, જનસેવક, દેશ સેવક. કંઈક અલગ જ માટીના ઘડાયેલા હતા આ માણસ. ધાર્યું હોત તો વકીલ બનીને ખૂબ કમાણી કરી શક્યા હોત, બાકીની જિંદગી અંગ્રેજોની જેમ ઠાઠથી વિતાવી શક્યા હોત. પણ તેમણે તો દેશ સેવાનો કપરો માર્ગ પસંદ કર્યો, કારણ કે સરદાર પટેલ નાનપણથી લઈને છેલ્લા શ્વાસ સુધી લોઢા જેવા મજબૂત ઈરાદા સાથે ચાલનાર વ્યક્તિ હતા. પોતાના ડર સાથે કેમ લડવું અને ડરને કેમ હરાવવો એમની આવડત હતી. વલ્લભભાઈના સાહસના કિસ્સા તો માં દરરોજ સંભળાવતી. એકવાર નાનપણમાં તેમને બગલમાં ગુમડું થયું, એટલી પીડા થાય કે જીવ નીકળી જાય. તે સમયે લોકો ઈલાજ માટે હજામ પાસે જતા હતા, જે ગરમ લોખંડના સળિયાથી તેના પર ડામ દેતા. પરંતુ વલ્લભભાઈની પીડા જોઈને હજામની પણ હિંમત ન થઈ. પણ આ તો આપણા વલ્લભભાઈ, તેમણે જાતે જ ગરમ લોખંડનો સળિયો ઉપાડ્યો અને પોતે જ ડામ આપી દીધો. વિશ્વાસ નહીં કરો, પણ તેમના મોંમાંથી એક ચીસ પણ ન નીકળી. નાનપણથી જ સાહસિક અને નીડર, એટલે તો કહેવાયા લોહ પુરુષ. તેઓ લંડનમાં વકીલાત શીખી અને ગુજરાત પાછા આવીને સફળ બેરિસ્ટર બન્યા. કોટ પેન્ટ ધારણ કરી બિલકુલ મોડર્ન, સ્માર્ટ, યંગ અને સક્સેસફુલ બની ગયા વલ્લભભાઈ. તેઓ બોરસદમાં વકીલાત કરતા હતા, એ સમયની વાત છે. એક દિવસ તેઓ એક કેસ લડતા હતા અને એ જ સમયે કોર્ટરૂમમાં તેમને એક ટેલિગ્રામ મળ્યો. તેમણે તાર વાંચીને તરત પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને ફરીથી કોર્ટમાં દલીલો કરવા લાગ્યા અને પોતાના અસીલને છોડાવીને જ બહાર નીકળ્યા. લોકોને તો પછી ખબર પડી કે તે ટેલિગ્રામ તેમની પત્નીના મૃત્યુના સમાચારનો હતો, છતાં પણ તે જરા પણ વિચલિત ન થયા. પૂરી કર્તવ્ય નિષ્ઠાથી એ કેસ લડ્યા અને જીત્યા પણ. આવા મજબૂત હતા લોહ પુરુષ વલ્લભભાઈ પટેલ. 1913માં વલ્લભભાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી, પણ ત્યાં સુધી તો તેમને ભારતના રાજકારણ કે નેતાઓ સાથે કોઈ સંબંધ નહોતો. 1917માં તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. પછી તો જેમ લોઢું ચુંબકની નજીક આવતા જ ખેંચાવા લાગે ને, એવી જ રીતે ગાંધીજીને મળ્યા પછી વલ્લભભાઈને પણ દેશપ્રેમ અને સત્યાગ્રહ આકર્ષવા લાગ્યા. પછી શું, વલ્લભભાઈએ કોટ પેન્ટ છોડ્યા અને ખાદી અપનાવી. 1924 થી 1928 અમદાવાદના મેયર તરીકેની ભૂમિકા પણ એમણે નિષ્ઠા સાથે સફળતાપૂર્વક નિભાવી. 1928માં જ્યારે ગુજરાતમાં ખેડૂતોની દયનીય સ્થિતિ હોવા છતાં અંગ્રેજ સરકાર તેમની પાસેથી આકરો કર વસૂલી રહી હતી, આવા સમયે બારડોલીના 80,000 ખેડૂતોને સાથે લઈને વલ્લભભાઈએ સત્યાગ્રહ કર્યો, બારડોલી સત્યાગ્રહ, અને હુંકાર કર્યો, મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, આપણે અંગ્રેજ હુકુમત સામે નહીં ઝૂકીએ, ટેક્સ નહીં ભરીએ, ટેક્સના વિરોધમાં સત્યાગ્રહ કરીશું. આખરે અંગ્રેજ સરકારને નમવું પડ્યું. સરદારની આગેવાનીએ ખેડૂતોને જીત અપાવી. આ એ જ સત્યાગ્રહ હતો
જેના પછી બારડોલીના ખેડૂતોએ તેમને સરદારનું બિરુદ આપ્યું અને લોકનેતા વલ્લભભાઈ પટેલ બન્યા સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલે ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડો આંદોલનમાં ગાંધીજીના સાચા સાથી બનીને સાથ આપ્યો. 1929માં દેશે પૂર્ણ સ્વરાજની માંગ કરી. પછી તો એવું બનવા લાગ્યું કે સરદાર ઘરમાં ઓછું અને જેલમાં વધુ રહેતા. 1942માં ભારત છોડો આંદોલન દુનિયાની સૌથી મોટી ક્રાંતિ બની ચૂક્યું હતું અને ત્યારે સરદાર પટેલે કહી દીધું કે હવે ભારત કોઈ પણ હિસાબે ગુલામી સહન નહીં કરે. આખરે અંગ્રેજી હકુમત ઝૂકી અને આઝાદ ભારતના આકાશમાં આપણો ઝંડો લહેરાયો. 15 ઓગસ્ટ 1947ના રોજ 200 વર્ષની લાંબી ગુલામી પછી ભારત દેશ આઝાદ થયો, પરંતુ ભાગલાની મોંઘી કિંમત ચૂકવીને. અને વાત અહીંયા પૂરી નથી થતી. મેં કહ્યું એમ, એક તરફ વિખરાયેલા રજવાડાઓને હિન્દુસ્તાનમાં ભેળવવાની રણનીતિનો ભાર અને બીજી તરફ દેશના ગૃહમંત્રી તરીકેની મોટી જવાબદારી, સાથે સેના અને પોલીસનો નવો કાર્યભાર, અને આ બધાની વચ્ચે સરદારનું લથડતું સ્વાસ્થ્ય. પણ આધુનિક મહાભારતના આ અર્જુન તો દેશ સેવાના જે જે મોકા મળતા ગયા એમ એમ નિભાવતા ગયા. આજ કોઈ કહે કે હમને પાર્લામેન્ટ તો બનાવી, આઝાદી પાલી, લેકિન યે પાર્લામેન્ટ તો બચ્ચા હૈ ઓર હમ કેવલ પરદેશીઓ કી નકલ કરના નહીં ચાહતે હૈ પાર્લામેન્ટ તો હમે હિન્દુસ્તાન કે ઢંગ કે અનુસાર જો પાર્લામેન્ટ બનાની હો, પેદા કરની હો, તો કેવળ ઉસી કે પર નજર રખતે હમે ચલના નહીં. લેકિન મે યે કહેના ચાહતા કે કમ સે કમ જબ તક હિન્દુસ્તાન મજબૂત ન હોય, ઉનકી નસો મે રુધિર બહેને ન લગે ઠીક તરહ સે, તબ તક હમે આપસ મે એક દૂસરે કે સામને મોરચા બાંધને સે કોઈ ફાયદા નહીં થતા. યદિ હમે આર્થિક સ્વતંત્રતા ચાહીએ તો ઉસમે કાફી કુરબાની કરની પડેગી. જો કુરબાની હમને આઝાદી પાને મે કી ઉસસે દૂસરી પ્રકાર ઓર ઉસમે કામ ભી દૂસરી પ્રકાર સે લેના પડેગા. માત્ર ગાંધીજી જ નહીં પરંતુ અંગ્રેજો પણ માનતા હતા કે સરદાર પટેલ એક નેચરલ એડમિનિસ્ટ્રેટર છે અને તેમને અનુભવની પણ જરૂર નથી. ભારતના બંધારણને ઘડવામાં પણ તેમણે એક મહત્વની ભૂમિકા ભજવી. સાથે જ આઝાદ ભારતમાં એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસનું યોગદાન કેમ કરીને ભૂલી શકાય. આ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ પણ સરદાર સાહેબની જ દેન છે. એટલે જ તો આજે સરદારને આઝાદ ભારતના ફાધર ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ પણ કહેવામાં આવે છે. તેમણે ભાગલા પછી ભારત આવેલા નિરાશ્રિતોનું પુનઃવસન પણ સુનિશ્ચિત કર્યું. અને હા, ભારતીય સંસ્કૃતિનું ચિહ્ન ગણાતું સોમનાથ મંદિર મુગલો સહિતના વિદેશી હમલાખોરો દ્વારા સદીઓ સુધી લૂંટાતું અને તૂટતું રહ્યું. પણ ભારત આઝાદ થયા પછી સોમનાથની એ હાલત જોઈ સરદારને દુઃખ થતું હતું. બસ પછી તો શું, આઝાદ ભારતના પહેલા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે એના જીર્ણોદ્ધારનું નેમ લીધું. અને જુઓ, આજે જાજરમાન સોમનાથ મંદિરની કીર્તિ પતાકા દુનિયાભરમાં લહેરાય છે. તેમની દૂરંદેશિતાનું જ પરિણામ છે કે આજે આપણું ગુજરાત હરિયાળું બન્યું છે. સૂકા કચ્છની ધરતીને પણ નર્મદાનો ભીનો સ્પર્શ થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમ, જેના કારણે ગુજરાતના 10,000થી વધુ ગામડાઓ, 150થી વધુ શહેરો અને રાજ્યના 4 કરોડ લોકો સુધી ક્યાંક પીવા માટે તો ક્યાંક સિંચાઈ માટે નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે, તેનો વિચાર પણ સૌ પ્રથમ મૂક્યો હતો સરદાર સાહેબે. દેશને આઝાદ કર્યો, એક કર્યો, અખંડિત કર્યો, દેશને સુશાસન આપ્યું અને આ તમામ જરૂરી કામ પૂરા કરીને દેશને પગભર બનાવીને સરદારે ચીર વિદાય લીધી. સરદારની અંતિમ યાત્રા, આખો દેશ ઉમટ્યો હતો એમને શ્રદ્ધાંજલિ આપવા.
તે વખતે બાપુજીએ મને કહ્યું હતું, આ દેશ સરદારનો ઋણી છે બેટા, એમનું ઋણ આપણે ચૂકવવાનું રહ્યું. પછી તો ભારત દેશ આઝાદ પક્ષીની જેમ ઉડવા લાગ્યો, આગળ વધવા લાગ્યો. પણ અફસોસ કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું ઋણ આપણે ચૂકવી ન શક્યા. આટલા મહાન નેતા માત્ર ચોપડીઓના નિબંધમાં અને જાહેર રજાઓમાં જ રહી ગયા. આજે ન સરદાર છે ન બાપુજી, છે તો એક ઊંડો અફસોસ કે કાશ આપણે સરદારને કંઈક મોટી ભેટ આપી શક્યા હોત. આ તો સદનસીબે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એમણે ઇતિહાસમાં પહેલો સંકલ્પ કર્યો, વિશ્વમાં કોઈ લીડરને કદી ન અપાઈ હોય એવી ભવ્ય શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી, સૌથી ભવ્ય અને સૌથી શાનદાર પ્રતિમા બનાવવાનો નિર્ણય. જેટલી વિરાટ સરદારની પ્રતિભા, એટલી જ વિરાટ એમની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. 182 મીટર ઊંચી નર્મદાના ખોળામાં સરદાર સરોવર ડેમની બરાબર સામે આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કાર્ય બસ સમાપનના આરે છે. પણ આ માત્ર સ્મારક નથી, અહીં સુશાસન અને સરદારની નીતિઓ પર થશે રિસર્ચ અને સરદાર પટેલના જીવન પર એક વિશાળ પ્રદર્શની પણ હશે, જ્યાંથી દેશને મળશે ન્યૂ ઇન્ડિયાનો સંદેશ અને હંમેશા એક અને અખંડિત રહેવાની પ્રેરણા પણ. તો તૈયાર થઈ જાઓ, ગુજરાત બનવાનું છે દેશની સાથે દુનિયાભરના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર. ગુજરાત દેશને આપશે દુનિયાનું સૌથી ઊંચું સ્મારક. આ ભવ્ય પ્રતિમાને 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર સાહેબની જન્મ જયંતિના અવસરે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દેશને સમર્પિત. તો આવો આપણે સૌ આઝાદીનું મૂલ્ય સમજીએ, જાતપાતથી ઉપર ઉઠીને એક હોવાનો સંકલ્પ કરીએ, જેમ સરદાર કહેતા હતા. આજ જો હમ આઝાદ હુએ હૈ વો આઝાદ હિન્દુસ્તાન કે સુપુત્રો કા એક કર્તવ્ય હૈ કે ઇસકો ફિર ગુલામ બનને ન દે ઓર ઇસકો ફિર પીછે હટને ન દે, આગે હટાના. તો આજ દુનિયા કા ઢંગ ક્યા હૈ, ઉસી માફક હિન્દુસ્તાન કો ચલના હૈ, તબ તો હિન્દુસ્તાન આઝાદ જિંદા હો સકતા હૈ. તો આવો ઉજવીએ ભારતની એકતાને, અખંડિતતાને, વિકાસને. તો આવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે સરદાર સાહેબના સપનાનું ભારત બનાવીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અખંડ ભારતના પ્રણેતાને રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. જય હિન્દ.